नमस्ते विद्यार्थी मित्रों, आगला लेक्चर में आपणे छंद विषे जोई गया कि जेनी अंदर आपणे छंद विषे थोड़ी घणी समझूती मेळवी, एनी व्याख्याओ जोई अने व्याख्या सिवाय आपणे एमां एम पण जोयुं के व्याकरण माटे छंद केवी रीते महत्वना छे। के जेवी रीते आपणने खबर ज छे कि आपणुं जे साहित्य छे एटले के गुजराती बराबर, तो के जेनी अंदर पद्य अने गद्य महत्वना छे, तो आ अलंकार छे के छंद छे आ बधा वपरामां वधारे क्यां आवे छे, तो के पंक्ति रूप, एटले के छंद छे ए हमेशा वधारे पंक्ति रूप होय छे जे आपणने पद्य स्वरूपमां जोवा मळे छे। ત્યારબાદ આપણે વ્યાખ્યા જોયા બાદ જોયું તો કે છંદને બંધારણને લગતી પાયાની સંજ્ઞાઓ, જે મેં તમને એમ કીધું હતું કે એના માટે આપણે 10 મુદ્દા જેવું લખ્યું હતું કે જેમાં 1 થી 8 હતા એ મહત્વના હતા, અને 9મું ને 10મું જે હતું એની ટૂંકી રીત જેને આપણે કહીએ છીએ શોર્ટકટ રીત, કે છંદ કેવી રીતે યાદ રાખવા બરાબર, કે કોષ્ટક રૂપે હોય તમે એવું તે યાદ કરી લો તો તમને સરળતા રહેતી હોય છે। જેમ કે આપણે એટલું કહી શકીએ કે જેવી રીતે પાઠ્યપુસ્તકમાં આપણે જે જોડકા પૂછાય છે પદ્ય અને ગદ્ય બંનેમાંથી, તો એક એક પેજ ઉતલાઈને વાંચવા જઈએ ને તો આપણને એમ થાય કે બાપા તો બહુ બધું લાગે, કેમ યાદ રહે, પણ એના માટે થઈને તમને યાદ છે કે આપણે છેલ્લે એનું એક કોષ્ટક બનાવ્યું હતું અને કોષ્ટકના આધારે યાદ રાખવું કેવું થઈ જાય, તો કે સરળ થઈ જાય। તો બસ અહીંયા પણ એમ જ થશે કે જે 9મું અને 10મું છે તો એમાં પણ એ જ વસ્તુ થશે કે શોર્ટકટ રીત હશે। તો હવે જે આપણે કાલે 10 મુદ્દા લખ્યા હતા એના વિશે વિસ્તારપૂર્વક જોઈશું બરાબર। તો સૌથી પહેલાં અહીંયા આપણે લખશું છંદના બંધારણને લગતી પાયાની સંજ્ઞાઓ, આ તમે લખેલું જ છે। ત્યારબાદ તમે ઓલા જે 10 જેના નિયમો કોક સંજ્ઞાઓ કે યાદ રાખવા માટેની જે પણ કંઈ વસ્તુ કે નિયમો જે પણ કંઈ વિચારો તે એ લખેલા જ છે, તમારે ડાયરેક્ટ એ 10 લખેલા છે એની નીચે એક નંબર કરીને લખવાનું છે લઘુ અક્ષરો। તમને કાલે કીધું હતું કે લઘુ અક્ષરો એટલે શું, તો કે લઘુ અક્ષરોની આપણે નિશાની યાદ રાખવાની છે અર્ધચંદ્રાકાર, અથવા તો જેને આપણે ગુરુ વિરામ પણ કહી શકીએ બરાબર છે, પણ આપણે કહીશું અર્ધચંદ્રાકાર। હવે મુખ્યત્વે વસ્તુ કાલે મેં તમને છેલ્લે એમ પણ કીધું હતું કે જેને સ્વર અને વ્યંજન આવડે એટલે કે કપકો બરાબર કહીએ ને, કે અને સ્વર એટલે અ આ ઈ જે પણ છે, તો એ છંદ ઉપર આધારિત છે મુખ્યત્વે જે હવે જે ચાલુ થાય લઘુ અને ગુરુ અક્ષરો। કે તમે આપણે કાલે એ પણ જોયું કે અક્ષર મેળ છંદ અને માત્રા મેળ છંદ એવી રીતે બે પ્રકાર પડે છે, તો બંનેની અંદર આવવાનું મહત્વ છે, એટલે કે તમને મુખ્યત્વે તો પહેલાં તો લઘુ અને ગુરુ અક્ષરો ઓળખતા આવડવા જોઈએ, એ આવડી જાય પહેલી વસ્તુ એની મુખ્ય છે, કે તમારે ખબર પડવી જોઈએ કે ભાઈ આ છે તેને લઘુ જ કહેવાય અથવા તો આને ગુરુ જ કહેવાય, જે એટલે મેં તમને કીધું તેમ કે સ્વર અને વ્યંજન, જે તમને ખબર છે કે સ્વર એટલે અ આ ઈ ઉ રુ જે પણ છે તે બરાબર, એ ઐ આ બધા, અને વ્યંજન જે કહીએ છીએ જેની અંદર આપણે શેનો સમાવેશ કરશું, તો કે લઘુ અને ગુરુ બંનેમાં અડધા અડધા ભાગ પડી જાય છે તે। તો સૌથી પહેલાં આપણે તમારે આવી રીતે જોડે જોડે વ્યવસ્થિત રીતે ચોપડામાં લખતું જ જવાનું છે, કારણ કે લખેલું હશે તો તમે વાંચી શકશો તો તમને યાદ રહેશે, આ કોઈ એવી વસ્તુ નથી કે તમે એકવાર વાંચ્યું કે ગોખણ પટ્ટી કરી નાખી, કારણ કે તમને કીધેલું છે કે વિભાગ સી છે માં જે 20 માર્કનું વ્યાકરણ આવે છે લગભગ આપણા પાઠ્યનું જ આવે છે, બની શકે કે તમારા જે પાઠ્યમાં જે છંદ છે તે જ આવશે, પરંતુ છંદમાં બની શકે કોઈ બીજી પંક્તિ આવે ઓળખવાની તમને, કે તો તમને ઓળખતા આવડવી જોઈએ, ને તમે ઓળખી ક્યારે શકશો, તમે લઘુ ગુરુ ઓળખો એના ગણ પાડો વ્યવસ્થિત રીતે એના અક્ષરો યાદ રાખો, ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ વચન છે તો કે આ શિખરણી છે કે મંદાક્રાંતા હોય કે જે પણ કાંઈ છે તે, પણ એના માટે લઘુ અને ગુરુ અક્ષર પહેલાં વ્યવસ્થિત રીતે આપણને ઓળખતા આવડવા જોઈએ। તો તમારે લખવાનું છે લઘુ અક્ષરો, ત્યારબાદ કૌંસમાં બાજુમાં અર્ધચંદ્રકાની નિશાની કરવાની છે, અને નીચે લખવાનું છે જેનું ઉચ્ચાર કરતા, જેનું ઉચ્ચાર કરતા સમય ઓછો લાગે, સમય ઓછો લાગે તેને અથવા તો તે લખજો, તે હશ્વ વર્ણને
लघु कहे छे। अर्धचंद्रकार याद राखी लेजो के लघु एटले अर्धचंद्रकार ने गुरु एटले आडी लीटी बराबर छे। अहींया शुं के जेनो उच्चार करता समय ओछो लागे। हवे एम थाय के आपणे कोई उच्चार करीए तो एने समयनी गणतरी करवानी के उच्चार बोल्या तो एमां केटली मिनिट छे अथवा केटली सेकंड छे, एक सेकंड, बे सेकंड नहीं, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જેમાં બહુ વજન દેવામાં આવતો નથી તે, તો કે એવા કેવા શબ્દો હોઈ શકે? તો અહીંયા તમારે લખવાનું છે જેમ કે અ ઈ ઉ રૂ અને કૃ સ્વરોથી બનેલા અક્ષરોને સ્વરોથી બનેલા અક્ષરોને લઘુ અક્ષરો કહે છે। હવે જુઓ તમને અહીંયા લખેલું છે કે અ ઈ ઉ રૂ અને કૃ। હવે આ ઈ છે એ નાનો ઈ છે, કારણ કે તમે અહીંયા શું લખ્યું જુઓ કે જેનો ઉચ્ચાર કરતા સમય ઓછો લાગે તે હસ્વ। હસ્વ એટલે કેવા? તો અહીંયા જ રાખવાના સાદા હસ્વ ઈ હસ્વ ઉ બરાબર આ બધું બોલીએ છીએ તે। તો અ છે એ સરળતાથી કે કોઈ પણ એવો ઘણીવાર શબ્દ છે કે જરૂરી નથી કે અ લખાય જ છે, બરાબર તો ઉચ્ચારણ કરતો હોય પાછળ બોલાતું હોય પણ છેલ્લે ઉચ્ચારમાં શું આવતું હોય અ। એવી જ રીતે હસ્વ ઈ હસ્વઉ એટલે કે નાનો ઈ નાનો ઉ રુ અને કૃ બરાબર। આ જે સ્વર છે સ્વર ઘણા થાય અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આ બધા થાય બરાબર, પરંતુ એમાં જો વચ્ચે વચ્ચેથી શબ્દ લીધેલો છે કે અ લીધો પછી આ નથી। ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ યાદ રાખવાનો કે વચ્ચેના જે નથી એ બધા કયા અક્ષરો થશે? તો કે ગુરુ। આપણે કયા અક્ષરો જોઈ રહ્યા છીએ અત્યારે? તો કે લઘુ બરાબર। જુઓ અ છે આ નથી એટલે ક્યાં આવતો હોય? તો કે નીચે એટલે કે ગુરુ અક્ષરોમાં। નાનો ઈ એટલે કે હસ્વ ઈ છે તો દીર્ઘ ઈ નીચે, હસ્વ ઉ તો દીર્ઘ ઉ નીચે, આવી રીતે આપણે જોવાનું છે। એટલે ટૂંકમાં તમારે અહીંયા શું યાદ રાખવાનું કે અ ઈ ઉ રુ ને કૃ। હવે અ છે તો હું કહું ગ, ગણપતિનો ઘ બોલી તો શેનો ઉચ્ચારણ થયો? તો કે ઘ, ઘ બોલું છું પાછળ શું આવી ગયું અ। એવી જ રીતે ઈ તો હું બોલું કી, કને હસ્વે કી બોલું છું તો એમાં ધારો કે હું બોલું છું કી પણ લાગ્યું શું? તો કે હસ્વઈ લાગી છે બરાબર। તો આ નિશાની રૂપે આવે છે જે નાનો ઈ છે તે તો થઈ ગયું ઈ। એવી જ રીતે ઘુ, ગણપત આપણે ઘરનો ઘ હોય બરાબર ને બોલીએ ઘુ, તો એમાં આવ્યું હસ્વ ઉ એટલે કે નીચે જે આપણે નિશાની રૂપે કરીએ છીએ તે, આવી રીતે તો આ થઈ ગયો હસ્વ ઉ, ખ્યાલ આવે છે? તો એવી જ રીતે એટલે કે કક્કાવારીના કોઈ પણ અક્ષર તમે લઈ લો, કોઈ પણ વ્યંજન લો, તો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે એ નિશાની સ્વરૂપે જ્યારે આવતા હોય તો ત્યારે એનો ઉલ્લેખ આપણે અહીંયા લઘુ અક્ષરોમાં કરતા હોઈએ છીએ। દાખલા તરીકે ક કી કુ ને કૃ, ખ્યાલ આવ્યો? જુઓ ક હમણાં સમજાવ્યું તમને તે જ કે ક બોલીએ એટલે ઉચ્ચારણ સેમ આવ્યું ક બોલીએ ત્યારે, અમાં આપણે આગળ શીખી ગયા છે એટલે સંધિમાં કે ખોડો અક્ષર કરીએ, જો હું આવી રીતે ખોડો અક્ષર કરું છું ક તો આખો બનતો નથી। આ ખોડાનો મતલબ શું? તો કે એમાં પ્લસ આપણે શું લગાડીએ, અ લગાડીએ અથવા તો હસ્વ ઈ લગાડીએ અથવા તો હસ્વ ઉ લગાડીએ, જે પણ કંઈ લગાડીએ ત્યારે પૂરો અક્ષર અથવા તો આખો એનાથી લગતો આખો શબ્દ બનતો જોવા મળતો હોય છે। તો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે અહીંયા જેવી રીતે કીધું કે આવી રીતે લાગે છે, જરૂરી નથી તમને કીધું તેમ કે નિશાની રૂપે ઘણી વખત એવા શબ્દો પણ અથવા તો પંક્તિની અંદર એવા શબ્દો આવશે કે જેમાં ઈ પણ લખેલો હોય તો આપણને ઓળખતા આવડવું જોઈએ કે નાનો ઈ છે કે મોટો। ઘણી વાર પંક્તિમાં ઈ ઉ આ પંક્તિ સહ લખેલું હશે, ઉ હોય તો ખબર પડી જાય કે ઉપરનું પાંખ્યું જ અડધે સુધી આવ્યું હોય, પણ નાનો ઈ અને મોટો ઈ જે લખેલો છે એને ઓળખતા આપણને આવડવું જોઈએ। કદાચ તમને બની શકે કે છંદ આવડી ગયા પણ ઈમાં ભૂલ કરી નાખી કે ઈનું પાંખ્યું છે નાનું, તમને જે પ્રશ્ન સ્વરૂપે આપવામાં આવેલું છે તે બરાબર, તો આવી રીતે થોડુંક મોટું હોય તો એ દીર્ઘ ઈ કહીએ છીએ અને નાનું છે ઈ
हस्व ई, तो अहीं आपणे खबर छे के नानो ई हशे त्यारे एनी गणतरी शेमां थाय? लघुमां। अने पांख्यू मोटू एटले के दीर्घ ई हशे तो शेमां थाय? तो के गुरुमां। परंतु आपेलो होय दीर्घ ई वाळो, अने तमे समजी लो आने अने निशानी आ करो एटले आपोआप गणतरीमां शुं आवशे? ભૂલ। કારણ કે છંદની અંદર આપણે અક્ષરો અને માત્રની શું કરતા હોઈએ છીએ? ગણતરી, અને એના આધારે જ ચાલશે। એટલે કે આ જ્યારે ઈ લખેલું આવે ત્યારે તમને વ્યવસ્થિત રીતે તેને ઓળખતા આવડવું જરૂરી છે। એટલે કે જેમ કે કરીને આપણે અહીંયા લખ્યા અને એને ઉદાહરણ રૂપે લખ્યા કે આવી રીતે, એટલે કે અહીંયા પછી કોઈ પણ વ્યંજન હોય પણ ટૂંકમાં આવી રીતે ઉપયોગ થાય કે સાદો, હસ્વ ઈ વાળો, હસ્વ ઊ વાળો અને ક્રુ, ક્રુ અથવા તો રુ, આ બંને સેમ થાય। જે આપણે શબ્દ કહીએ કૃષ, તો એ ક્રુ છે। આવી રીતે શબ્દ હોય કૃષ, તો તમને પછી ઓળખતા આવડવું જોઈએ કે ક્રુ છે, લાગ્યું શું? તો કે રૂ, તેમાં શેનો ઉપયોગ થયો? તો કે લઘુનો, ખ્યાલ આવી ગયો। પછી શ, તો શ બોલીએ છીએ ત્યારે શેનું ઉચ્ચારણ થયું? તો કે છે અનું, એટલે એ પણ શું થઈ ગયો? લઘુ। બરાબર, આવી રીતે આપણે એને ઓળખવાના છીએ। ચલો, આ થઈ આપણા લઘુ અક્ષરો વિશેની માહિતી। ફરીથી એકવાર જોઈ લો કે જેનો ઉચ્ચાર કરતા સમય ઓછો લાગે તેવા અથવા તો તે હસ્વવર્ણને લઘુ એટલે કે અર્ધચંદ્રાકાર કહે છે। ક્યાંય આપણે લઘુ કે ગુરુ લખવાનું આવતું નથી, આપણે માત્ર એની વધારે પડતી નિશાની જ યાદ રાખવાની છે। અ, ઈ, ઉ, રૂ અને ક્રુ સ્વરોથી બનેલા અક્ષરોને લઘુ અક્ષરો કહીએ છીએ। બરાબર, એટલે કે સરળતાથી, એટલે કે અ, ઈ, ઉ, રૂ, ક્રુ આ બધું છે ને સરળતાથી બોલાય, નાના અક્ષર છે, ભાર દેવામાં આવતો નથી। પણ જ્યારે આપણે બોલીએ આ, ઈ, ઉ, બરાબર, આ બધા શબ્દ બોલીએ જ્યારે મોટા એટલે કે દીર્ઘ ઈમાં આવે છે, આ બોલીએ ત્યારે એમાં કાનો લાગે છે, એટલે કે એમાં એક પ્રકારનો ભાર દેવાતો હોય છે અને એમાં વાર લાગે, અહીંયા સમય શું લાગે? ઓછો। અને એનાથી બનતા અહીંયા આપણને ઉદાહરણરૂપ આપણે લખ્યા। હવે બે નંબર કરીને લખશું આપણે ગુરુ અક્ષરો। એક લીટી છોડીને તમે લખો ગુરુ અક્ષરો, એમાં નીચે લખશું જેનું ઉચ્ચાર કરતા, ઉચ્ચાર કરવું એટલે બોલતા, સમય વધુ લાગે છે, સમય વધુ લાગે છે તે દીર્ઘ વર્ણોને ગુરુ અક્ષરો કહે છે। ક્યાં સાદા છે એટલે એમાં સમય કેવો લાગશે? ઓછો લાગશે, હમણાં તમને સમજાવી દીધું તેમ જ। અને ગુરુ અક્ષરો છે કે જેની અંદર આ પછી મોટો ઈ, મોટો ઉ આ બધા વપરાય, તેમાં સમય શું લાગે? વધુ લાગતો હોય છે। જેમ કે કરીને એક લીટી છોડીને લખજો કે જેવી રીતે અહીંયા આપણે લખ્યા કે અ છે, ઈ છે, ઉ છે, રૂ છે અને ક્રુ છે, બરાબર, તો અહીંયા આવશે આ મોટો ઈ। ખાસ તમે પાઠ્યમાં ધ્યાન રાખજો, કારણ કે ઘણા લોકો આપણે જ્યારે ઈ લખતા હોઈએ ત્યારે તમે પણ તમારા જે પાઠ્ય છે એમાં જોજો કે આ ફેર તમને જોવા મળશે કે હસ્વ ઈ હશે ને તે નાનું પાંખ્યું હશે, દીર્ઘ ઈ હશે તો મોટું હશે, પણ જ્યારે તમને લખવામાં તમે લખતા હશો ત્યારે બંને ઈ તમે સરખા જ કરતા હશો। આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, જો અહીંયા માત્ર આપણે કેટલાને ધ્યાનમાં લીધા? માત્ર ને માત્ર પાંચ સ્વરને, જ્યારે બાકી વધેલા બધા અહીંયા ગયા, સિવાય અમ ને અહમ, એ અપવાદરૂપ છે, ક્યારેક જ તેનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે। જેવી રીતે તમને કીધું તેમ કે આનું ઉચ્ચારણ ખાલી થતું પણ હશે ને ઘણીવાર લખાતો પણ હશે, એવી જ રીતે આ જે બધા શબ્દો છે કે અહીંયા તમને કીધું કે જેનો ઉચ્ચાર કરતા સમય કેવો લાગશે? તો કે વધુ લાગશે, કારણ કે જુઓ અ બોલીએ ને તો સરળતાથી બોલાઈ ગયું અ, પરંતુ તમે બોલો આ એટલે એની ઉપર શું દેવાળો? વજન, એક પ્રકારનો સમય શું લાગી રહ્યો છે? વધારે એવું લાગે તો ઘરે જ્યારે આપણે રિવિઝન કરીએ તો જોડે જોડે બોલીને કરવાનું, એટલે આપોઆપ તમને ખબર પડે કે નહીં ઈ વાત સાચી। એવી રીતે ઈ, ઉ, એ, ઐ, ઓ
અને ઔ એટલે કે એમાં સમય વધુ લાગે છે. દાખલા તરીકે કા દીર્ઘ ઈ એટલે કે કી, દીર્ઘ ઉ એટલે કુ, કે કઈ, કો અને કઉ, બરાબર. એટલે કે આખી આખો પક્કો આવી છે કે ખા ખી, બરાબર, ખુ ખે ખઈ આવી રીતે. પણ આ તો તમને સમજવા માટે. હવે આગળ ફૂદડી કરીને એટલે કે એક લીટી છોડોને લખો. લઘુ ગુરુ માટે, લઘુ ગુરુ માટે સંજ્ઞા કે ચિહ્ન, કે લઘુ ગુરુ અક્ષરો માટે જે સંજ્ઞા કે ચિહ્ન છે તે જે આપણે સૌથી પહેલા શીખી ગયા કે ભાઈ લઘુ અક્ષરો છે તેમાં અર્ધચંદ્રાકાર છે અને ગુરુ અક્ષરો માટે છે આડી લીટી. તો અહીંયા ફરીથી આપણે એકવાર લખશું હજી. લઘુ અર્ધચંદ્રાકારની નિશાની અહીંયા આપણે લખશું અર્ધચંદ્રાકાર, બરાબર. હવે લઘુને આપણે લ તરીકે ઓળખશું, માત્ર શું લ, કારણ કે જ્યારે તમે એને લઘુગુરુની નિશાની કરશો ત્યારે આપણે કંઈ લઘુગુરુની નિશાની ના બોલીએ, પણ ટૂંકમાં લઘુની નિશાની હશે તો લ બોલશું અને ગુરુની નિશાની હશે તો બોલશું ગા. એટલે કે અહીંયા કહેવાય લ, અને બાજુમાં લખીએ આપણે હશ્વ અક્ષરો માટે. હવે આપણને ખબર પડી જ ગઈ છે કે હશ્વ અક્ષરો એટલે શું, તો કે અ, હસ્વઈ, હસ્વ ઉ, રુ અને કૃ, બરાબર. આ થઈ ગઈ લઘુની ટૂંકમાં વાત. બીજી વસ્તુ આગળ આવશે ગુરુ. ગુરુ એટલે આડી લીટી. કૌંસમાં લખશું આપણે આડી લીટી, બરાબર, જેને ટૂંકમાં આપણે ઓળખશું ઘા તરીકે. અને આ છે એ શેના માટે વપરાશે, તો કે છે દીર્ઘ અક્ષરો માટે. આ પેલો અને બીજો જે બે પોઈન્ટ જોયા ટૂંકમાં થોડાક લંબાણથી, એ જ વસ્તુ અહીંયા ટૂંકમાં આપણે લખી નાખી કે ભાઈ લઘુ છે તો તેના માટેની નિશાની છે અર્ધચંદ્રાકાર, લઘુને આપણે ટૂંકમાં લ તરીકે ઓળખશું અને એ શેના માટે હોય છે, તો કે હસ્વ અક્ષરો માટે. એવી જ રીતે ગુરુ, તો ગુરુની નિશાની શું છે, તો કે છે આડી લીટી છે, બરાબર. ટૂંકમાં એને આપણે કયા નામે ઓળખશું, એટલે કે ગા, અને પછી આવશે દીર્ઘ અક્ષરો માટે. આ વસ્તુ એવી છે કે તમે ક્લાસમાં લાવ્યું હોય, પ્રતીક સામે હોવ ને તો વધારે મજા, કારણ કે જ્યારે એને ઓળખવા ના આવે ત્યારે વિદ્યાર્થીઓને બોલવાની મજા, કારણ કે ત્યારે આપણે લઘુ ગુરુ એમ નથી, લગા 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 ગાલો અને આવી રીતે શબ્દો બોલાતા હોય. એટલે કે તમે એક ઉદાહરણમાં પણ અહીંયા ધ્યાનમાં રાખી લેશો આપોઆપ આવડશે, પરંતુ જેવી રીતે તમને યાદ હોય તો આપણે જે જોડણીના નિયમો જોયા હતા કે અમુક આ શબ્દ આવતા હોય તો આ જ બને, અથવા તો અપવાદરૂપ હોય કે લખાત બોલાતો હોય હસ્વઈ રૂપે અને લખાય દીર્ઘઈ રૂપે, તો અહીંયા પણ આ વસ્તુ જોવા મળશે. એટલે કે એવા પણ પાછા અંદર આંતરિક નિયમો છે, પણ ટૂંકમાં અત્યારે તમારે આ બે વસ્તુ અહીંયા જોવાની છે. આટલું યાદ રાખવાનું છે કે ભાઈ લઘુ એટલે તો કે છે અર્ધચંદ્રાકાર, ટૂંકમાં તેને ઓળખવાના લ તરીકે, અને હસ્વ શબ્દો માટે છે, એટલે કે અ, ઈ, ઉ, રૂ અને કૃ. ત્યારબાદ ગુરુ, તો કે આડી લીટી જેને ટૂંકમાં ઓળખશું ઘા તરીકે, અને પછી દીર્ઘ અક્ષરો એટલે કે આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ ને ઔ જે છે તે. હવે જુઓ, હવે તમને આટલું તો ઓળખતા આવડી જ ગયું કે આટલું યાદ રાખી જ લેજો કે જ્યારે તમે ચોપડામાં લખો એટલે તમારે યાદ રાખી જ લેવાનું છે કે લઘુ અને ગુરુ છે, બરાબર. તો આવી રીતે આપણને હસ્વ અને દીર્ઘ ઓળખતા આવડવા જોઈએ, બરાબર. અહીંયા હું ટૂંકમાં ફરીથી એકવાર લખું છું, એ તમારે લખવાનું નથી કે લઘુ અક્ષરો જે હતા, બરાબર, તેના માટે શું હતું, તો કે અ,
પછી હતો હસ્વ ઈ, પછી હતું હસ્વ ઉ, રુ અને કૃ. બરાબર, એટલે તમારી સામે આ તો રે, અહીંયા કોઈ આ કાંઈ લખવાનું નથી, આ લઘુ અને આ છે આપણા ગુરુ કે આ ઈ ઉ એ જે છે તે. હવે અહીંયા ઉદાહરણરૂપ એક પંક્તિ દરેકે લખવાની છે. પંક્તિ લખો છો ત્યારે તમારે ઉપર બે લીટી છોડવાની છે, બે નહીં આમ તો ત્રણ છોડજો, કારણ કે અહીંયા લખવાનું પૂરું થયું ત્યારબાદની એક લીટી અને ત્યારબાદ બે લીટી છોડીને પછી આ પંક્તિ લખવાની છે. ઉગે છે સુરખી, ઉગે છે સુરખી, ભરીર વિમૃદુ હેમંત નો પૂર્વમાં. કે ઉગે છે સુરખી ભરીર વિમૃદુ હેમંતનો પૂર્વમાં. સૌથી પહેલાં આપણે એક જોયું હતું કે હજી કોઈ છે નથી, ત્રણ એટલે કે આપણે ત્રણ અક્ષર ભેગા થાય ત્યારે એને ઊભી લીટી કરવાની છે આવી રીતે. તો અહીંયા એક બે અને આ ત્રણ, એવી જ રીતે અહીંયા હવે જો આ એક્ઝામ્પલ તરીકે છે, અહીંયા માત્ર એક શબ્દ એટલે કે એક અક્ષર વધ્યો, બાકી દરેક વખતે બે જ વધતા હશે અને બે વચ્છેલે વધતા હશે, લઘા જ હશે એટલે કે છેલ્લો ગુરુ હશે અને એની આગળનો હશે લઘુ. પરંતુ આ તો સમજૂતી માટે છે કે જ્યારે પણ તમે છંદ શીખવાનું આવશે એટલે કે ઓળખવાનું પરીક્ષામાં આવે તો તમારે ત્યાં ત્રણમાં વિભાજન કરવું જ પડે. તો સૌથી પહેલાં તમને આ સમજાવવાનું કારણ એ જ કે લઘુ અને ગુરુ તમને શીખવાડી દીધે કે ભાઈ લઘુમાં હસ્વ અને ગુરુમાં દીર્ઘ છે, તો તમને કેવી રીતે ખબર પડે. તો અહીંયા જે વ્યંજનો આપેલા છે એના આધારે તમારે એને ઓળખવાના છે. તો સૌથી પહેલા જુઓ અહીંયા શું છે, આ તો કે ઉ, કયો ઉ છે પણ, તો કે મોટો ઉ છે. તો મોટો ઉ આપણે શેમાં લીધો છે, તો કે જો આ રે મોટો ઉ, બરાબર, જે શેમાં છે તો કે ગુરુમાં, અને ગુરુની નિશાની શું છે તો કે છે આડી લીટી. તો અહીંયા આપણે કરીએ આડી લીટી. ત્યારબાદ ગે, તો અને એકમાત્ર એ ક્યાં છે, તો કે એ પણ ગુરુમાં છે, તો અહીંયા આવશે આડી લીટી. છે સેમ આની જેમ, ગ ને એકમાત્ર ગે એટલે ઉચ્ચારણ થયું એ, એવી જ રીતે છ ને એકમાત્ર છે તો છે નું ઉચ્ચારણ થયું ગુરુમાં, એટલે અહીંયા પણ શું થઈ ગયું આડી લીટી. બરાબર, એવી જ રીતે સસલાનો સ છે નીચે હસ્વ ઉ છે, તો તમને ખબર જ છે કે અહીંયા એમ ના વિચારે કે ચલો આ શબ્દ બોલીએ અક્ષર બોલીએ તો સમય કેવો લાગે છે, વધારે લાગે છે કે ઓછો લાગે છે. પરંતુ હવે માત્ર નિશાની જોઈને તમને ઓળખતા આવડવું જોઈએ. અત્યારે હું આ કરું છું, અહીંયા શીખો અને ત્યારબાદ તમે આવું ચોપડામાં ઉદાહરણ લખો ને જાતે કરવાનો પ્રયાસ કરો, બને ત્યાં સુધી નિશાનીનો ઉપયોગ તમે આપણે શીખીએ છીએ કે ચોપડામાં ઉદાહરણ ભલે તમે અહીંથી ઉતારો જ મારો, પણ બને ત્યાં સુધી પેન્સિલનો ઉપયોગ કરો કે અહીંયા ઉદાહરણ લખાય છે, તમારે શીખવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ તમારે જાતે પેન્સિલથી કરવાનું, એટલે કે ભૂલ પડ્યું હોય તો એ આપણે સુધારી શકીએ, કારણ કે નહીંતર આ પેનથી કર્યું એમ પાછું ચેક કે પાછું ઉપર કરે તો એ વ્યવસ્થિત લાગશે નહીં. હવે જુઓ શું, એટલે અહીંયા ખબર પડી જ જાય કે હસવા આવું છે એટલે શેમાં આવ્યો હતો, તો કે લઘુ. જોવો એટલે જ મેં ઉપર ફરીથી લખ્યું કે જેથી કારણે તમને ધ્યાન રહે કે નાનો ઉ, બરાબર ને, એટલે કે હસ્વ ઉ, તો એની નિશાની શું છે લઘુની, તો કે અર્ધચંદ્રકાર. બરાબર, એવી જ રીતે છે ર, તો ર બોલીએ એટલે શેનું ઉચ્ચારણ થયું, તો કે અનુ, તો ફરીથી આવશે અર્ધચંદ્રકાર. ખી, ખને દીર્ઘ ખી, ખી આવ્યો એટલે પાછો શેમાં જાય, તો કે દીર્ઘઈમાં, એટલે કે દીર્ઘ અક્ષરો પાછા શેમાં આવે, તો કે ગુરુ અક્ષરોમાં. તો ગુરુ અક્ષરો જે છે બરાબર છે, તો એની નિશાની શું છે આડી લીટી. એવી જ રીતે ભ, તો ભ બોલીએ ત્યારે ખાલી થાય અ એટલે કે લ. રને દીર્ઘાઈ રી, તો એ આવશે ગુરુમાં, બરાબર છે, એટલે કે આડી લીટીમાં. પછી પાછો આવ્યો ર, તો ર બોલીએ એટલે માત્ર શેનું ઉચ્ચારણ થયું હસ્વ હસ્વ શબ્દ તરીકે, તો કે લઘુ અક્ષરનું, એટલે ફરીથી આવશે અર્ધચંદ્રકાની નિશાની. ત્યારબાદ વને હસ્વય વી, એટલે કે નાનો ઈ, તો નાનો ઈ પણ શેમાં આવે
तो के लघु अक्षरों में तो ई पण थयु अर्धचंद्रकार मृ जे छे ने रु शब्द रु छे के क्रु छे के ऊंधो हसो जेमा आपणे कहीए छीए ते तो ए पण सेमा जशे तो के लघु में दने हसो दु एटले के नानो उ तो ए पण सेमा आवे छे तो के लघु अक्षरों में तेमा पर अर्धचंद्रकार छे हने एक मात्र हे छे बराबर छे तो ए पण आवे छे गुरु मां के अने एक मात्र ए एवी ज रीते सॉरी आ डिलीटी करवानी छे म तो म नु उच्चारण करिए त्यारे पाछो थाय लघु एटले के गुरु आवशे एटले के अहींया आपणे करिए लघु नी निशानी अर्धचंद्रकार त हवे तमने एम थाय के अहींया शुं आवे तो न ने त जोडेला छे अत्यारे उच्चारण करिए छे त बोली हेमंत त बोली एटले मात्र से नु उच्चारण थयुं तो के अनु एटले आपणे अहींया करिए छीए अर्धचंद्रकार एवी ज रीते नो तो न ने कानो अने एक मात्र એટલે કે અહીંયા થઈ ગયું ને ઓ માં આવે છે બરાબર અહીંયા આપણે લખ્યો આ રહ્યો આ એટલે કે ઈ ઉ એટલે કે જોડે ઓ પણ તો એ પણ સેમાં આવી ગયો તો કે ગુરુમાં એટલે કે આવે આ ડેલિટી પને દીર્ઘ પુ તો એ પણ છે દીર્ઘ ઉ એટલે એ પણ આ ડેલિટી પછી આવે પૂર્વ તો હવે એમ થાય કે અહીંયા તો વ વ તો છે પણ ઉપર રેપ છે તો આ તો નવું આવ્યું નિશાની તો નવી થઈ ગઈ પણ પૂર્વ વ બોલીએ ત્યારે પણ શેનું ઉચ્ચારણ થશે તો કે અનુ ઉચ્ચારણ થાય છે એટલે એને આપણે કરીએ છીએ અર્ધચંદ્રકારની નિશાની અને ત્યારબાદ શબ્દ આવે મા બરાબર તો મને કાનો છે એટલે મા શબ્દ અહીંયા આવી જ જાય છે એરિયા અને ઉપર આવે અનુસાર જે અમ ને અહમના લઈએ છીએ તે બરાબર છે તો એટલે કે આ પણ શેમાં આવે તો કે ગુરુમાં એટલે કે આડી લીટી ટૂંકમાં આને જ્યારે પછી હવે જુઓ અહીંયા આમ રીતે એક રીતે જોવા જઈએ તો અત્યારે હું ખાલી લખવા ખાતર લખું છું કારણ કે આ લખવાનું ખાલી માત્ર સૂત્રો જ્યારે એના બંધારણ થશે ત્યારે થાય મ સ જ સ ન ત તમને હમણાં જ કીધું કે આ ઉદાહરણરૂપ છે કે તમને લઘુ અને ગુરુ અક્ષરો શીખવાડ્યા ઓળખતા આવડે એના માટેનું ઉદાહરણ છે બાકી જ્યારે પણ કોઈ છંદ પંક્તિરૂપ છે ત્યારે બે અક્ષરો પાછળ વધતા હશે અને લઘુ અને ગુરુ હંમેશા હશે આ માત્ર કયો છે ગુરુ એટલે આની આગળ એક હજી લઘુ અક્ષર હોય હવે તમને અહીંયા ખબર જ છે કે જે દીર્ઘ આ લઘુ ગુરુવાળા છે કે લઘુ અને ગુરુ તો અહીંયા આપણે એને કેવી રીતે ટૂંકમાં ઓળખતા હતા તે કે ગુરુ અક્ષર એટલે કે આડી લીટીવાળા હશે જેને આપણે કઈ રીતે ઓળખીએ છીએ તો કે ગા એટલે અહીં લખીએ ગા 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 લ લ ગા બરાબર એવી જ રીતે લ ગા લ ખાલી અર્ધચંદ્રકાર છે તો ત્રણેય વખત આવશે લ ગા લ લ ગા ગા લ અને અહીંયા ફરીથી ગા જ્યારે છંદને આપણે બંધારણ જોશું વારાફરતી એના જે સૂત્ર બનતા હોય છે તે આવી રીતે બનતા હશે ને એનું જે બંધારણ એ પાછું આવી રીતે બનતું હશે ને એના આધારે પાછું સૂત્ર બનતું હશે આ સમજૂતી માટે છે એટલે અત્યારે લખવાનું છે કારણ કે આ તમને અત્યારનું સમજાવું તો એ ખબર પડશે નહીં કારણ કે આનું એક આખું કોષ્ટક બને છે જે આગળ આપણે જોઈશું ટૂંકમાં અત્યારે લઘુ અને ગુરુ અક્ષરો તમને ઓળખતા આવડવા જરૂરી છે હવે આગલું જે છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું